લોકો ને પેટ પકડીને હસાવી એક સરસ સંદેશો આપી જાય એવી જ ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે બુશર્ટ ટી શર્ટ। આગામી 5 તારીખે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। તે પહેલાં ફિલ્મની સ્ટારકાસ્ટ આજકાલની મુલાકાતે આવી હતી। ગુજ્જુ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા, કમલેશ ઓઝા, રીવા રાજ આજે આજકાલના મહેમાન બન્યા હતા અને ફિલ્મ વિશે માહિતી આપી હતી। આગામી 5 તારીખે આ ફિલ્મ ઇન્ડિયામાં અને 12 તારીખે વિદેશના થિયેટર્સમાં ફિલ્મ રિલીઝ થશે। એક અદ્ભુત મેસેજ સાથેની આ ફિલ્મ છે, જેને અચૂક જોવા જવા માટેની ફિલ્મની સ્ટારકાસ્ટે દર્શકોને અપીલ કરી છે। જી, સૌથી પહેલાં તો મારું નામ રીવા રાજ। હું આ જે ફિલ્મ છે બુશર્ટ ટી શર્ટ, એમાં હર્ષનું જે પાત્ર છે, જે તમે ટ્રેલરમાં જોયું હશે, દીકરાનું, એની ફ્રેન્ડનો રોલ કરી રહી છું, જેનું નામ છે પાયલ। અને એ એક રીતે સિમ્બોલિક છે કે પ્રતીક છે આજની યંગ ગુજરાતી છોકરી જે કેવી હોય એનું। એક રીતે જોવા જઈએ તો સ્ટોરી છે જનરેશન ગેપ ઉપર, રાઈટ? અને જનરેશન ગેપને કઈ રીતે હ્યુમરસ રીતે આ મૂવીમાં ટ્રીટ કરવામાં આવી છે, તો પાયલનું કેરેક્ટર એક રીતે બે જે જનરેશન્સ છે એની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક સેતુ કે એક બ્રિજ બને એ ટાઈપનું છે। વધુ ડિટેલ્સ મને રિવીલ કરવી ગમશે નહીં, કારણ કે હું ઈચ્છીશ કે તમે આ મૂવી થિયેટરમાં જઈને જુઓ। 5 મેથી થિયેટર્સમાં ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયા એકચ્યુઅલી રિલીઝ થાય છે, ઓવરસીઝ 12 મેથી રિલીઝ થાય છે। અને પ્લીઝ માઇન્ડ ઇટ, કોકોનટની કોઈ ફિલ્મ ઓટીટી પર આવતી નથી, એટલે આ ફિલ્મ પણ નથી આવવાની। ઘણા લોકોએ પૂછ્યું છે કે કહેવતલાલ પરિવાર કે પછી ચાલ જીવી લઈએ ઓટીટી પર આવશે કે નહીં, તો એ નથી આવી। અને એ જ રીતે બુશર્ટ ટી શર્ટ પણ નથી આવવાની, એટલે અમે તમને વિનંતી કરીએ કે તમે થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ, કારણ કે જો થિયેટરમાં નહીં જુઓ તો ચૂકી જશો, ઓટીટી પર નથી આવવાની। મિત્રો, હું સિદ્ધાર્થ રાંદેરિયા, 5 મેના દિવસે મારી આગામી નવી ફિલ્મ, ધમાલ કોમેડી ફિલ્મ, જેનું નામ છે બુશર્ટ ટી શર્ટ। નામ જ જરા જુદું લાગે છે, નહીં ફિલ્મ પણ જુદી છે દોસ્તો। આખા પરિવાર સાથે સાથે બેસીને જોવા જેવી ફિલ્મ છે, અને બહાર નીકળશો ત્યારે સાથે કંઈક લઈ જવા જેવી આ ફિલ્મ છે। પુષ્કળ હસવાનું પણ છે અને સાથે સાથે કદાચ તમારા આગામી દિવસો તમારા કુટુંબની ઇક્વેશન પણ બદલી નાખે એવો સંદેશ લઈને આ ફિલ્મ આવી છે, જરૂરથી જોજો। કોઈ એવા ખાસ મુદ્દાઓ નથી, જનરેશન ગેપ તો એવી એક પરિસ્થિતિ છે, કોઈ એક ઘટના નથી। જનરેશન ગેપ એ વિચારો વચ્ચેનો સામાન્ય નથી, જે બાપના વિચારો છે સંતાનના નથી, સંતાનના બાપના નથી, તો એ બંને એકબીજાને કઈ રીતે સમજી શકે, એકબીજાની નજરે દુનિયાને કઈ રીતે જોઈ શકે એનો પાઠ ખૂબ જ હસતા હસતા હિલેરિયસલી સમજાવે એવી આ કથા વસ્તુ છે। પિક્ચરનું શૂટિંગ થયું અમદાવાદ ખાતે, 35 દિવસનું શૂટિંગ થયું। આ બુશર્ટ ટી શર્ટની વાર્તા લખી છે, સ્ક્રીન પ્લે અને દિગ્દર્શન કર્યું છે ઈશાન રાંદેરિયા, જે અમારા પુત્ર પણ છે। સ્ટારકાસ્ટમાં હું સિદ્ધાર્થ રાંદેરિયા, મારી સાથે કમલેશ ઓઝા, બહુ જાણીતો ચહેરો છે ખીચડીમાં, તમે એમને જોયા હશે ભાવિન કુમારની ભૂમિકામાં, સાથે વંદના પાઠક, એ પણ બહુ જાણીતું નામ છે, રીવા રાજ, હાર્દિક સાંગાણી, મુનિજા, સરસ મંજાયેલા કલાકારો છે બધા જ। ટેકનિકલી હું કહીશ કે આ કોઈ પણ હિન્દી ફિલ્મની તોલે આવે અથવા ઘણી હિન્દી ફિલ્મોથી પણ સારી લાગે એ રીતે આની માવજત થઈ છે। તમારું નામ શું? પિક્ચર બુશર્ટ ટી શર્ટમાં મારું નામ હર્ષ પંડ્યા છે, સો દેટ ઇઝ હર્ષ પંડ્યા। બુશર્ટ ટી શર્ટ, સિદ્ધાર્થ રાંદેરિયા સાથે મને આ ફિલ્મમાં કામ કરવાનો અવસર મળ્યો છે। આઈ એમ સો થેન્કફુલ ટુ સિદ્ધાર્થભાઈ, ઈશાનભાઈ અને રશ્મિન મજીઠિયા, જેમણે મને અવસર આપ્યો છે। આ ફિલ્મ ધમાલ કોમેડી ફિલ્મ છે, તો બસ 5 તારીખે બોક્સ ઓફિસ છલકાવી દેજો।